શહેરમાં સ્વાઇન ફ્લુ વાયરસે ફરી માથું ઉચક્યું છે. સ્વાઇન ફ્લુના એક દર્દીનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે અને આ સાથે જ તે વ્યક્તિમાં 57 વર્ષના દર્દી હૃદયરોગ હાઇપરટેન્શન સહિત કેન્સરથી ગ્રસ્ત હતા. 57 વર્ષના તુષાર ચંદ્રકાંત શાહનું સારવાર દરમિયાન મૃત્યુ થઈ ગયું છે. તો સ્વાઇન ફ્લુના કારણે દર્દીના ફેફસાને નુકસાન પહોંચ્યું હતું. એને છે તે હાઇપરટેન્શન છે, એને ડાયાબિટીસ મેલાઇટીસ છે, એને છે તે આઈએસડી એટલે હૃદય રોગની બીમારી 10 વર્ષથી છે, અને હોસ્કિન ડિઝીઝ જયારે ડાયગ્નોસિસ થયું હોય અને એટલી ડાયાબિટીસ હોય ત્યારે આ બધી ગંભીર બીમારીઓ સાથેનું સારવાર ચાલતી હોય તો પ્રાઇવેટ હોસ્પિટલમાં બધા ટેસ્ટ કરાવ્યા છે. એમાં છે તે એને H1N1B પોઝિટિવ બતાવ્યું છે રિપોર્ટમાં, પણ ખરેખર તો આ કોમોર્બિટી છે ને, એ જ માનો કે ટેસ્ટના પોઝિટિવ આવ્યો હોત તો પણ આ કોમોર્બિટી એની પાસે હતી જ, એટલે એ પ્રમાણે આખો ડિઝીઝનો આઉટકમ આવતું હોય છે.